આ તરફ રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. ભાડેર ગામમાં સતત બીજા દિવસે જાણે કે આભ ફાટ્યું છે. ભાડેર ગામમાં એક જ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાડેર ગામમાં નદી અને વોકળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ રહી છે. ગઈકાલે પણ ભાડેર ગામમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે નદીઓ ગાંડીતૂર બની ચૂકી છે. રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદના બળી રહ્યા છે અહેવાલ. ચરેલ ગામે એક જ કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો અને તેને કારણે નદીઓમાં આવી ગયા છે પૂર અને નદીના પૂરને કારણે જામકંડોરણા તરફ જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. અહીં ચરેલ ગામે ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. વરસાદને પગલે નદી નાળા બે કાંઠે વહેતા થઈ ચૂક્યા છે. અહીંના ચિત્રાવળ, ચાવંડી, બાલાપર, ખાટલી અને બરડિયા સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજકોટના ધોરાજીના પાટણ વાવના ઓસમ ડુંગર પર આ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો નજારો સામે આવી રહ્યો છે. વરસાદ થતાં ઓસમ ડુંગર પરના નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા. પાટણ વાવમાં ધોધમાર વરસાદ બાદ ઓસમ પર્વત પર ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેનો નજારો જોવા માટે ડુંગર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે.